ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, આપણે આના આગળના લેક્ચરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ એમાં પાર્ટ એક જોયો હતો. આજે આપણે સાદો ભૂતકાળમાં પાર્ટ બે, બરાબર. એમાં વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં સાદા ભૂતકાળની વાક્યરચના જોઈ હતી, બરાબર. કે વાક્યરચના તો અહીંયા હું લખી લઉં છું. વાક્યરચના તો સાદા ભૂતકાળની વાક્યરચના વિદ્યાર્થી મિત્રો શું થાય? કરતા પ્લસ ભૂતકાળનું રૂપ કે ડી અથવા તો ઈડી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યરચના આપણે પહેલા જોઈ ગયા, બરાબર, લાસ્ટ લેક્ચરમાં. એના પછી બધા નિયમ પણ શીખ્યા કે ક્યારે ડી લાગે ક્યારે ઈડી લાગે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક પ્રેક્ટિસ કરીએ થોડા વાક્યની અને સમજીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે મેં કોઈ પણ કર્તા તરીકે અહીંયા કર્તા તરીકે આવી રહી. આ તમારે લખવું છે કે હું ગઈકાલે મૂવી જોવા ગયો હતો, તો તમે શું લખશો? આઈ વોચ. વોચનો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? ઈડી. આઈ વોચ અ મૂવી લાસ્ટ નાઇટ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે વાક્ય બનાવતા શીખ્યા હતા. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે નકાર વાક્યરચના જોઈશું. નકાર વાક્યરચના જે દિવસે આપણે હકાર જોઈતી, આજે નકાર વાક્યરચના જોઈશું. નકાર વાક્ય રચના, લાસ્ટ લેક્ચરમાં આપણે હકાર જોઈતી, આજે નકાર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્યરચનામાં હંમેશા શું આવે? પહેલા આવે કર્તા. કર્તા તો કયા કયા કર્તા? આઈ, વી, યુ, ધે, હી, શી અને ઈટ અને પ્લુરલ નામ, આ બધા શું કહેવાય? કર્તા. તો કર્તા, કર્તાની સાથે હંમેશા વિદ્યાર્થી મિત્રો શું આવે? નકાર છે એટલે ડીડ આવે. શું આવે? ડીડ. નકાર છે એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે? નોટ, બરાબર. કર્તાની સાથે ડીડ પ્લસ નોટ પ્લસ, વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદનું હંમેશા કયું રૂપ લાગે? મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, મેં તમને એ વખતે ક્રિયાપદોનો પીડીએફ મોકલી હતી, બરાબર. એમાં મૂળરૂપ એટલે પહેલું રૂપ, બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ, ગો. ગોનું તમને ભૂતકાળ આપેલું હશે વેટ. ગો એટલે જવું, અને અહીંયા છે વોન. તો ગોન અથવા તો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જાઓ, આ ગો છે ને એ કયું કહેવાય? ક્રિયાપદનું મૂળ રૂપ. અને આજે વેટ છે ભૂતકાળનું રૂપ, બરાબર. તમારે અત્યારે કયું કયું મૂળ રૂપ કહેતો? આ ભૂતકાળનું રૂપ કહેતો, આ લખવું પડે, બરાબર. તો અહીંયા શું છે વાક્યરચનામાં? કર્તા પ્લસ ડી પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ વિદ્યાર્થી મિત્રો તમારી કઈ વાક્યરચના થઈ? નકાર. તમારે હકાર, નકાર અને પ્રશ્નાર્થ એટલે ઉલટ પ્રશ્ન, બરાબર, ત્રણ વાક્યરચના આવે છે. તો આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ છે એનું આપણે નકાર વાક્ય બનાવીશું, બરાબર. તો નકાર વાક્ય આપણે કેવી રીતે બનાવશું? તો કર્તા, આમાં કર્તા શું છે? આય. તો તમે શું લખશો? આય પ્લસ નકાર વાક્ય બનાવવાનું છે, તમારે શું મૂકવું પડે? ડીડ. શું આવશે? ડીડ. નોટ પછી આવશે નોટ. આઈ ડીડ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ શું છે? વોચ છે, બરાબર. એનું મૂળ રૂપ, એનું મૂળ રૂપ તમે જોશો તો પાછળથી શું દૂર થઈ જશે? ઈડી. તો આઈ ડીડ નોટ વોચ. કર્મ અ મૂવી, અન્ય શબ્દ છે લાસ્ટ નાઇટ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આગળ બીજું એક એક્ઝામ્પલ હું લખીશ, અહીંયા લખું છું કે રાજ ફ્લાયનું થઈ જશે ફ્લ્યુ, બરાબર. તમને ભૂતકાળનું રૂપ આપ્યું છે. રાજ ફ્લ્યુ અ કાઈટ લાસ્ટ સન્ડે, બરાબર. કે રાજ ગયા રવિવારે પતંગ ઉડાવ રાજ ગયા રવિવારે પતંગ ઉડાવતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ જો કરતા, પહેલા આપણે હકાર વાક્યરચના પ્રમાણે જુઓ તો રાજ કરતા છે, ભૂતકાળનું રૂપ ફ્લાય, ફ્લાય એટલે ઉડવું, એનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ. કર્મ શું છે? અકાઈ. અન્ય શબ્દ શું છે? લાસ્ટ સન્ડે. હવે વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્યરચના, આ વાક્ય નકાર બનાવવું છે તમારે, તો તમારે પહેલા કરતા જોવું પડે. કરતા શું છે? રાજ. તો પહેલા તમે શું મૂકી દેશો? રાજ. પછી વાક્યરચના પ્રમાણે જાઓ, પછી શું આવશે? રાજ પછી શું છે? કરતા પછી ડીડ. તો રાજ ડીડ પછી શું આવશે? નકાર બનાવવો છે એટલે નોટ.
ક્રિયાપદ નું મૂળ રૂપ અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ નું મૂળ રૂપ ફ્લાય ફ્લાય નું મૂળ રૂપ શું થાય આ સોરી ફ્લ્યુ નું મૂળ રૂપ ફ્લાય તો રાજ ડી નોટ ફ્લાય કર્મ શું છે અકાઈ અકાઈ અને અન્ય શબ્દ શું છે લાસ્ટ સન્ડે બરાબર વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને હકાર અને નકાર હકાર હોય તો શું હોય ભૂતકાળનું રૂપ અથવા તો ડીકેઈડી વાળું રૂપ એના નિયમ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છે જ્યારે આપણે નકાર બનાવીએ તો એની નકાર વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય બનાવે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉલટ પ્રશ્ન વાક્ય રચના જોઈએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પેપર છે તમારે પેપરમાં સિમ્પલ પાસ સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ આવશે બરાબર છે તમારે બ્લેન્ક્સ આવશે વાક્ય નથી બનાવવાના આવતા તમારે બ્લેન્ક્સ એટલે ખાસ કરીને બધા વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના યાદ રાખે બરાબર અહીંયા હું પેલા વાક્ય રચના લખી દઉં પછી આપણે વાક્ય બનાવે પેલા હકાર હકાર વાક્ય રચના કઈ છે તો હકાર વાક્ય રચના એમાં શું આવે હકાર વાક્ય રચનામાં કરતા કરતાની સાથે ભૂતકાળનું રૂપ ભૂતકાળનું રૂપ કે ડી ઓબ્લિક ઈડી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય ત્યાં જ રાખવાની છે પછી નકાર નકાર વાક્ય રચના તો વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય રચનામાં શું છે કરતા આપણા હમણાં જોયા પ્લસ કરતાની સાથે શું આવે છે ડીડ કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ વિદ્યાર્થી મિત્રો નકાર હવે ઉલટ પ્રશ્ન બરાબર ઉલટ પ્રશ્નની વાક્ય રચના ઉલટ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો શું આવે તો ઉલટ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ડીડ છે અને કરતાના સ્થાને આવી જાય અને કરતા ડીડના સ્થાને તો શું પૂછાશે ડીડ વાક્ય રચના આવી રીતે બનશે ડીડ પ્લસ કરતા વિદ્યાર્થી મિત્રો ઉલટ પ્રશ્નમાં નોટ નીકળી જશે પણ ક્રિયાપદનું કયું રૂપ લાગશે મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પાછળ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માર્ક હંમેશા વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો કે જો તમે ઉલટ પ્રશ્ન બનાવો ત્યારે વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક મૂકવો જરૂરી છે બરાબર છે ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો સમજો આ સેટરડે એટલે કે આ શનિવારે તમારે ઇંગ્લિશનું પેપર છે એમાં 4 માર્ક્સની ખાલી જગ્યા હશે બરાબર સાદા ભૂતકાળની 4 માર્ક્સની ખાલી જગ્યા છે અને 4 માર્ક્સની પ્રીપોઝિશન બરાબર એટલે તમારે ભૂતકાળના રૂપોથી એની ખાલી જગ્યા ભરવાની એમાં હકાર હશે નકાર હશે અને ઉલટની પણ ખાલી જગ્યા હશે એટલે ખાસ ધ્યાન રાખીને અત્યારે શીખી લેજો જો હવે આપણે અહીંયા વાક્ય બનાવીશું અહીંયા પહેલાં આપણે હકાર વાક્ય બનાવીશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા હકાર વાક્ય છે જો તમને બનાવતા શીખવાડ પહેલાં હકાર વાક્ય છે આઈ પ્લેડ પ્લેનું વિદ્યાર્થી મિત્રો શું થયું પ્લેડ આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે આ વિદ્યાર્થી મિત્રો આ કયું વાક્ય થયું હકાર હું અહીંયા હકાર લખીશ બરાબર વાક્ય નંબર 1 એમાં હકાર તો જો વિદ્યાર્થી મિત્રો કરતા તરીકે આઈ છે ભૂતકાળનું રૂપ પ્લે પ્લેનું ભૂતકાળનું રૂપ શું થાય છે પ્લેડ તો શું લખ્યું આપણે આઈ પ્લેડ કર્મ છે ક્રિકેટ અન્ય શબ્દ છે યસ્ટરડે બરાબર હવે આપણે એનું નકાર બનાવીશું તો નકારની વાક્ય રચના જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલાં શું આવે કરતા તો આઈનું આઈ પછી કરતાની સાથે શું આવે ડીડ તો ડીડ પછી નોટ બરાબર આનું આ જ વાક્ય નોટ હવે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ પ્લેડ પ્લેડ એ શેનું ભૂતકાળનું રૂપ છે તો પ્લેનું તો આપણે મૂળ રૂપ પ્લે થઈ જશે બરાબર એમાંથી ઈડી નીકળી જશે તો આઈ ડી નોટ પ્લે પછી છે કર્મ કર્મ શું છે ક્રિકેટ અને યસ્ટરડે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાર્થ એટલે કે ઉલટ વાક્ય બનાવીશું હવે ઉલટ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે મેં પહેલાં કીધું કરતા ક્યાં જતો રહે ડીડના સ્થાને અને ડીડ એ કરતાના સ્થાને અને જ્યારે પણ તમે પ્રશ્નવાક્યમાં ડીડની શરૂઆત કરો તો ડી કેપિટલ હોવો જોઈએ તો આપણે અહીંયા ડી કેપિટલ લખીશું તો ડીડ બરાબર ડીડ ભાઈ કરતા આય હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને બીજા પૂછશે કે શું તું ગઈકાલે ક્રિકેટ રમતો હતો પ્રશ્ન તમને બીજા પૂછશે તું આયનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પ્રશ્નાર્થ બનાવો ત્યારે યુ તો શું થઈ જશે અહીંયા ડીડનું યુ ડીડ યુ જો ડીડ આવ્યું કરતા તરીકે યુ આવ્યું ક્રિયાપદનું મૂળ રૂપ
તો પ્લે નું પ્લે ક્રિયાપદ નું મૂળરૂપ થઈ ગયું પ્લેડ નું શું થયું પ્લે કર્મ શું છે ક્રિકેટ અને અન્ય શબ્દ શું છે યસ્ટરડે આ વિદ્યાર્થી મિત્રો ખાસ પાછળ ક્વેશ્ચન માર્ક બેંકિંગ પણ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણે ત્રણ વાક્ય બનાવીને જોયું હવે બીજા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજા કેટલા આપણે શીખીએ આવી રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ શીખીશું સાથે હું તમને એની બ્લેન્ક્સ પણ દોરાવતો જઈશ પ્રશ્નમાં કેવી રીતે તમને ક્વેશ્ચન પૂછાશે એક્ઝામ્પલ તરીકે જો અહીંયા બીજું એક્ઝામ્પલ આપેલું છે કે રાજ બીજામાં હકાર બરાબર એમાં આપેલું છે કે રાજ આ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં કદાચ હું તમને આવી રીતે પૂછું રાજ બ્લેન્ક અકાઈ રાજ બ્લેન્ક અકાઈ લાસ્ટ સન્ડે બરાબર લાસ્ટ સન્ડે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું હશે ફ્રાય એક્ઝામ્પલ તરીકે આ ખાલી જગ્યા મેં તમને એક્ઝામમાં પૂછી છે તો તમારે યાદ રાખવાનું કે આ કઈ વાક્ય રચના છે કરતા છે અહીંયા કર્મ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો કરતાની સાથે ખાલી જગ્યા પહેલી જ આવી જાય તો યાદ રાખવાનું તમારે એક ખાલી જગ્યા હોય તો કે ખાલી જગ્યા શેની છે હકાર વાક્ય રચનાની તો હકાર વાક્ય રચના શું થાય તો યાદ કરવાની હકાર વાક્ય રચનામાં શું આવે પહેલા કરતા કરતાની સાથે શું આવે ભૂતકાળનું રૂપ તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ શું થાય ફ્લ્યુ તો તમે અહીંયા ફ્લ્યુ મૂકી દો તો તમને એક માર્ક્સ મળી જાય બરાબર આવી રીતે એક્ઝામમાં ખાલી જગ્યા પૂછાશે આ હકાર થયું વિદ્યાર્થી મિત્રો હવે આ વાક્ય નકાર હોય તો નકારમાં કેવી રીતે ખાલી જગ્યા પૂછાય એ પણ હું તમને કહી દઉં કે રાજ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બે ખાલી જગ્યા હશે અહીંયા ફ્લાય ની ફ્લાય જ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના કઈ છે નકાર છે હવે નકાર વાક્ય રચના છે કેમ ની ખબર પડી કારણ કે નોટ આવેલું છે તો તમને એક્ઝામમાં પણ નોટ આપેલી હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે નોટ આપેલું છે નકાર વાક્ય રચના છે પહેલું તો નકાર વાક્ય રચના યાદ કરો પહેલા શું આવે કરતા કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો હંમેશા નકાર વાક્ય રચનામાં શું આવે ડીડ તો તમે અહીંયા શું મૂકશો ડીડ પછી નોટ બરાબર વાક્ય રચના યાદ કરો કરતા કરતાની પછી ડીડ ડીડ પછી નોટ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો વિદ્યાર્થી મિત્રો ફ્લાય એ ક્રિયાપદનું કયું રૂપ છે મૂળ જ રૂપ છે એટલે ફ્લાયનું ફ્લાય એટલે તમને અહીંયા એક માર્ક્સ મળી જાય આ વિદ્યાર્થી મિત્રો ઉલટ પ્રશ્નમાં ખાલી જગ્યા કેવી રીતે પૂછેલી છે એ સમજાવો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવું આપેલું છે બ્લેન્ક રાજ બ્લેન્ક અકાઈટ લાસ્ટ સન્ડે અને પાછળ વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન માર્ક્સ આપેલું હશે અને ફ્લાય તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કેમની ખબર પડે કે આ હકાર છે નકાર છે કે પ્રશ્નાર્થ છે એ શોર્ટમાં સમજાવો જો ખાલી જગ્યામાં કરતા પછી ખાલી જગ્યા એક જ હોય અને એ વાક્યમાં નોટ ના આપેલું હોય જો તમે વાક્ય ઓળખતા શીખવાડો કે હકાર છે નકાર છે કે પ્રશ્નાર્થ ખાલી જગ્યા છે કેમને ઓળખવી તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો હકાર વાક્ય રચનામાં પહેલામાં પહેલું પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક્સ આવતો નથી બીજું કે આમાં નકાર પણ આવે જો નોટ જો વાક્યમાં નોટ નથી આપેલું અને પાછળ જો અંતે ફૂલ સ્ટોપ છે ક્વેશ્ચન માર્ક્સ નથી એટલે તમારે શું સમજવાનું હકાર વાક્ય રચના છે કારણ કે હકાર વાક્ય રચનામાં નોટ ના આવે અને પાછળ ક્વેશ્ચન માર્ક્સ ના આવે અને નકાર વાક્ય રચનામાં તો વિદ્યાર્થી મિત્રો નોટ આપેલું જ હશે બરાબર હવે પ્રશ્નાર્થમાં તમને કેમ નહીં ખબર પડે કે આ વાક્ય પ્રશ્નાર્થ છે તો તમે જે ખાલી જગ્યા લખતા હશો એના પાછળ જો પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય એટલે તમારે સમજી જવાનું કે આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌપ્રથમ શું આવે ડીડ તો આપણે અહીંયા શું લખીશું ડીડ ડીડ પછી વિદ્યાર્થી મિત્રો શું આવે કરતા તો કરતા શું છે રાજ પછી શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ તો ફ્લાયનું ફ્લાય બરાબર વિદ્યાર્થી મિત્રો તમને ફરી સમજાવું જો હકાર વાક્ય રચના આપેલી હોય તો હકાર વાક્ય રચનામાં તમને કેમની ખબર પડે તો હકાર વાક્ય રચનામાં પહેલાં પેલું આપ નોટ ના આપેલું હોય બીજું હવે હકાર નોટ ના આપેલું એટલે તમને ખબર પડી ગઈ કે આ નોટવાળું વાક્ય નથી નકાર નથી આ પ્રશ્નાર્થ છે કે હકાર એ કેમની ખબર પડે તો પાછળ જોવાનું અંતમાં જો ફૂલ સ્ટોપ હોય તો હકાર વાક્ય રચના અને પાછળ ક્વેશ્ચન માર્ક હોય તો નકાર બરાબર આટલું સિમ્પલ બીજું નકાર વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો નોટ પછી બે ખાલી નોટ પહેલાં ખાલી જગ્યા આપેલી હશે અથવા નોટ પછી આપેલી હોય અથવા વિદ્યાર્થી મિત્રો એવું પણ હોય કે તમને નોટ પછી એક જ ખાલી જગ્યા આપેલી હોય બરાબર રાજ ડીડ નોટ આટલું આપેલું હોય ના એક જ ખાલી જગ્યા આપેલી હોય પણ નોટ આપેલું હોય એટલે તમારે સમજી જવાનું કે આ નકાર વાક્ય રચના છે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો પહેલાં ખાલી જગ્યા હશે પછી કરતા અને પછી શું આવશે ક્રિયાપદનું મૂળરૂપ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યના અંતમાં શું હશે ક્વેશ્ચન માર્ક હશે હજુ આપણે એક વધારે એક્ઝામ્પલ શીખીએ
અહીંયા છે જીનાલી બ્લેન્ક, જીનાલી બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર, જીનાલી બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર લાસ્ટ નાઇટ. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે ડ્રો, ડ્રો એટલે દોરવું. આ વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવીએ, તમારે પહેલાં આ ખાલી જગ્યા આપેલું તો તમારે ચેક કરવાની આ વાક્યમાં નોટ કયો શબ્દ છે તો ના, હવે રહ્યું કયું પ્રશ્નાર્થ તો પાછળ જો અંતમાં પ્રશ્નાર્થચિહ્ન આપેલું છે ના, તો સમજી જવાનું કે આ ખાલી જગ્યા હકાર વાક્યરચનાની છે. તો હકાર વાક્યરચનામાં શું આવે, હંમેશા કરતા કરતા પ્લસ ભૂતકાળનું રૂપ. આ ડ્રો છે, ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળનું રૂપ શું થાય, ડ્રીવ, ડી આર ઈ ડબલ્યુ, ડ્રીવ, બરાબર. આને એક માર્ક્સ મળી જાય આ હકારથી. આ વિદ્યાર્થી મિત્રો એવી રીતે આપણે આની નકાર વાક્ય બનાવી, તો નકારમાં વિદ્યાર્થી મિત્રો આવું પણ આવી શકે કે જીનાલી ડીડ નોટ, અને આ એક ખાલી જગ્યા પણ આપી શકાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું નથી કે નોટમાં બંને ખાલી જગ્યા મળે, નોટ પછી પણ ખાલી જગ્યા મળે અને નોટ પહેલાં પણ ખાલી જગ્યા તમને આપવામાં આવે. તો જીનાલી ડીડ નોટ બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર લાસ્ટ નાઇટ, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે ડ્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે વાક્ય જોશો તો એ નોટ આપેલું છે એટલે તમને ખબર પડી જાય કે આ વાક્યરચના નકારની છે. તો નકારની વાક્યરચના તમારે યાદ કરવાની, તો નકારની વાક્યરચનામાં શું આવે, કરતા, કરતાની સાથે ડીડ પ્લસ નોટ, અને ક્રિયાપદનું કયું રૂપ લાગે, મૂળરૂપ. તો ડ્રો એ કયું મૂળરૂપ, કયું રૂપ કહેવાય, મૂળરૂપ, એટલે ડ્રોનું ડ્રો. હવે પ્રશ્નાર્થ બનાવીએ આપણે, એટલે ઉલટ પ્રશ્નની. એમાં વિદ્યાર્થી મિત્રો માની લો કે ડીડ આપી દીધેલું હોય કે ડીડ જીનાલી, આમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું હોઈ શકે બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર લાસ્ટ નાઇટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ ક્વેશ્ચન માર્ક્સ અહીંયા આપેલું છે ડ્રો. હા વિદ્યાર્થી મિત્રો આ વાક્યરચનામાં તમને ખબર પડી કે ડીડ આપેલું છે અને બીજું કે પાછળ ક્વેશ્ચન માર્ક છે, તો ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ, કરતા, સોરી પહેલાં શું આવે, ડીડ, ડીડ પછી કરતા, કરતા પછી શું આવે, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ડ્રોનું ડ્રો, બરાબર વિદ્યાર્થી મિત્રો.